ભગવાન ઋષભદેવની સાધના બીઈંગની હતી. એવરી ડે નીકળતા હતા ઘરે ઘરે ગોચરી ઓરવા માટે. કોઈને ખ્યાલ નહોતો કે પ્રભુને શું ઓરાવવું અને પ્રભુ પાછા આવતા. કર્યો નહોતો, થઈ ગયો. ભગવાન મહાવીરને 5 મહિના અને 25 દિવસના ઉપવાસ કરવા નહોતા, થઈ ગયા. અભિગ્રહ પૂરો ન થયો માટે તપ થઈ ગયો. અભિગ્રહ જો પેલા દિવસે પૂરો થઈ ગયો હતો, ભગવાને એકે ઉપવાસ ના કર્યો હોત. પ્રભુને 5 મહિના 25 દિવસ કર્યા નથી, થઈ ગયા. વર્ષી તપ જેવો દીર્ઘ તપ એટલા જ માટે છે. શાસ્ત્રમાં 3 તપ દીર્ઘ બતાવ્યા છે. કયા કયા? ત્રણેની રાશિ એક છે. શાસ્ત્રમાં 3 તપ દીર્ઘ બતાવ્યા. નંબર 1 વિસ્થાનક. વિસ્થાનક કેટલા દિવસનો તપ છે? 420. નંબર 2 વર્ધમાન તપ. વર્ધમાન તપમાં ઓળી કરવાની, 1 થી કેટલી ઓળી કરવાની? 100. અને ત્રીજો તપ કયો છે? વર્ષી તપ. કેટલા દિવસનો? 400. 400થી ઓછા દિવસનો આ 3માંથી એકે તપ નથી. વર્ષી તપ, એના કરતા વિસ્થાનક ચડે, અને વિસ્થાનક કરતા પણ શું ચડે છે? વર્ધમાન. વર્ષી તપ. આ અમારા મહાત્માએ 2 દિવસ પહેલા 83 અને 84 બે ઓળી સળંગ પૂરી કરી છે. પૂનમના તમારે કેટલી થઈ? એ તો કે ઉપર કેટલી થઈ? વર્ધમાન તપની 100એ 100 ઓળી પૂરી કરી. અને નાના મહારાજ 14 વર્ષની ઉંમર છે ને 28 ઓળી છે. વર્ષી તપ કરતા વિસ્થાનક ને વિસ્થાનક કરતા વર્ધમાન તપ છે. દીર્ઘ તપ શાસ્ત્રમાં શા માટે? સિદ્ધિ તપ 44 દિવસમાં પૂરો, શ્રેણી તપ 110 દિવસમાં પૂરો, ભદ્ર તપ 100 દિવસમાં પૂરો, 24 દિન દીક્ષા કલ્યાણક તપ 24 તરી 72 દિવસમાં પૂરું. એકમાત્ર 3 તપ એવા છે, સેન્ચુરી, ડબલ સેન્ચુરી, 4 સેન્ચુરીને ક્રોસ કરી જાય. વાય દીર્ઘકાળથી જે ખાવાની લેશિયા છે એને તોડવા માટે તપ પણ કેવો જોઈએ? દીર્ઘકાળ. નાના નાના ઉપવાસો તમારા માટે ચિલ્લર કહેવાય. આવો લાંબો તપ હોય તો કદાચ આહાર સંજ્ઞા ઉપર કાપ મુકાય તો સમજો કે વર્ષી તપ તમે પામી ગયા છો. તમારે વર્ષી તપને માપવું છે કે વર્ષી તપને પામવું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ માપવું ને પામવું? હું કહું કે તમે કહો છો ઝડપથી, ઘડિયાળ દોડે છે. માપવું એટલે શું? હા, માપવું એટલે હું કહી દઉં, વર્ષી તપ ચાલુ કર્યો ને ત્યારે સાહેબ 75 કેજી ના અમે હતા. હવે 400 દિવસ પૂરા થશે ત્યારે કેટલા ના હશો? અને કોઈ પૂછશે તો કેસે 25 ઘટ્યા 22 ઘટ્યા 12 ઘટ્યા. તો તમે વર્ષી તપને માપ્યો. તમારા વજનને માપો, તમારી કમરને માપો, તમારા શરીરને માપો તો તમે વર્ષી તપ માપ્યું કહેવાય. હજી આગળ પારણાના દિવસે પટવા કે પિયુષભાઈ આપણને પાલીતાણાની જાત્રા કરાવશે, અહીંયા આવીને પછી પારણા કરાવશે અને પારણામાં બહુમાન થશે. સોનું મળશે, ચાંદી મળશે, ડાયમંડ મળશે. અને જો એ મળ્યું અને પછી તમે વોટ્સએપ પર આમ મૂકશો આમ થમ કરીને, તમને કાંઈ નહીં, અમને રિંગ મળી, તો તમે વર્ષી તપને માપ્યું. આપી દઉં અભિગ્રહ, પારણું થાય ને જે બહુમાન મળે ડિક્લેર નહીં કરવાનું. નો ડિક્લેરેશન. તમે સામે ચડીને ડિક્લેરેશન કરો છો એ તમે વર્ષી તપને માપ્યું કહેવાય. અને વર્ષી તપને પામવું એટલે શું કહી દઉં? વર્ષી તપ પૂરો થયા પછી પણ એકાસણા મિનિમમ 2 આસનો જો ચાલુ રહી, મિનિમમ 1 મહિના સુધી હું 2 આસનાથી ઓછું તો પછખાણ નહીં જ કરું, 400 દિવસ સુધી જો મેં આ તપ કર્યો છે તો હવે પારણામાં પણ મારે છૂટું મોડું તો નથી જ રાખવું, મારે મિનિમમ 2 આસનું તો કરવું જ છે. આવી રીતના કાં 2 આસનામાં આવો, કાં હોટલનો ત્યાગ કરશું, કાં અભક્ષ્યનો ત્યાગ કરશું. વર્ષી તપના તપસ્વીને હવે રાત્રિ ભોજન શોભે નહીં. હવે અમે રાત્રિ ભોજન નહીં કરીએ તો હું તમને કહું કે તમે વર્ષી તપને પામ્યા. આહાર સંજ્ઞા ઉપર કાપ મૂકશો તો તમે વર્ષી તપને પામ્યા.